नमस्कार ऑल स्टूडेंट, हूँ प्रदीप पटेल, आईडियल स्कूल ऑफ कॉमर्स अने जीनियस स्कूल मोड़ासा वतीथी आपनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे वात करवाना छीए स्टेटिस्टिक सब्जेक्ट नी अंदर सुरक्षा संबंध, जेनी अंदर आपणे स्वाध्याय 2.2 नी अंदर बे सूत्र नी चर्चा आपणे करेली हती। आज आपणे वात करवाना छीए त्रीजु सूत्र जे छे एनी आज हूँ तमने वात करवानो छुं। एनी अंदर आपणे वात थई हती के त्रीजु सूत्र जे छे आपणा जोड़े क्यारे आपणे एने यूज करवानो छे। तो अहींया आगळ मे लखेलुं छे कि ज्यारे एक्स बार अने वाय बार पॉइंट मां आवे, मतलब के एक्स बार अने वाय बार बन्नेमांथी कोई पण एकनी किंमत पण पॉइंट मां आवे अने एक्स अने वाय, मतलब के आपणी जे रकम छे एनी अंदर एक्स अने वाय नी किंमत 30 थी मोटी होय त्यारे आपणे आ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે આપણો ત્રીજા નંબરનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। અને એ સૂત્રની હું તમને વાત કરું તો એ સૂત્ર એવું છે કે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v, ભાગાકારમાં આપણે લખવાનું છે વર્ગમૂળમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો સ્ક્વેર, પણ એ કૌંસની બહાર સ્ક્વેર કરવાનો છે, ગુણ્યા વર્ગમૂળમાં ફરીથી આપણે લખવાનું છે n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા v કૌંસની બહાર સ્ક્વેર। બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર સરખું જ છે, સેમ છે, ખાલી બીજા સૂત્રની અંદર તમે જોયું હશે તો n સિગ્મા xy લખીતું, x ની જગ્યાએ u લખવાનો છે, y ની જગ્યાએ v લખવાનો છે, એટલો તમે ચેન્જ કરશો તો ઓટોમેટિક તમારું ત્રીજું સૂત્ર થઈ જશે અને આને કહેવાય છે ટૂંકી રીત। હા, આપણે ટૂંકી રીત આને કહીએ છીએ અને એનો એપ્લાય કઈ રીતના કરવો એ આપણે આજે જોવાના છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરું કે આજે આપણે સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 7, મતલબ કે એક્ઝામ્પલ નંબર જે છે આપણો 7 નંબર જે છે, 6 સુધી તો ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે અને 7 નંબર જે છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। હવે એની અંદર વાત કરું તો 7મા નંબર ની અંદર એક્ઝામ્પલ તમે જ્યારે વાંચશો ત્યારે તમને કીધેલું છે કે સુરેખા સંબંધ શોધો અને એક્સ અને વાય ની કિંમત આપણે આપેલી છે અહીંયા આગળ। તો એક્સ જે છે એની કિંમત આપણા જોડે છે અને વાય ની કિંમત આપણા જોડે છે। હવે ચાલો એ 7મા નંબરનો જે ક્વેશ્ચન જે છે એને આપણે સમજીએ અને એમાં કયું સૂત્ર આપણે વાપરવાનું એની ચર્ચા કરીએ। તો પહેલા ઓલરેડી એક્સ અને વાય આપણા જોડે બંને છે, તો પહેલું કામ આપણે શું કરવાનું, જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણો ત્યારે એક્સ અને વાય નું બંનેનું ટોટલ કરવાનું છે અને એના ઉપરથી એક્સ બાર અને વાય બાર એ બંને શોધવાના છે। એ શોધ્યા પછી આપણે જ્યારે એક્સ બાર અને વાય બાર નો જવાબ આવશે ત્યારે આપણે જોવાનું છે કે પોઈન્ટમાં આવે છે કે વગર પોઈન્ટ નો આવે છે કે કઈ રીતના આવે છે એ આપણે જોઈશું, ત્યારે આપણે આઈડિયા આવશે કે આપણે ત્રણ સૂત્રોમાંથી કયું સૂત્ર આપણે વાપરવાનું છે। ચલો અહીંયા આગળ એક્સ ની કિંમત આપણે લખેલી છે 58, 55, 62, 48, 56, એટલે કે અહીંયા આગળ આપણે જે કિંમત આપેલી છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આપેલી છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી જ ગયો હશે કે એન બરાબર આપણે કેટલા થવાના છે 8, તો 8 અહીંયા આગળ ઓલરેડી આપણે લખેલા છે। હવે એક્સ નું જયારે તમે ટોટલ કરશો તો તમને અહીંયા આગળ જોવા મળશે 464, મતલબ કે 464 સિગ્મા એક્સ આપને મળશે। હવે વાત કરીએ વાય ની, તો વાય નું તમે ટોટલ કરશો તો તમને મળશે 1153 એ સિગ્મા વાય થઈ ગયું। તો આપણે પહેલા તો આ બંને નું ટોટલ કરવાનું છે, પછી તમારે ગણવાનું છે એક્સ બાર અને વાય બાર। એક્સ બાર નું આપણું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન, તો સિગ્મા એક્સ છે આપણે જોડે 464 ભાગ્યા એન, મતલબ કે 8, તો ભાગ્યા આપણે એને 8 વડે ભાગવાના છે, તો 464 ભાગ્યા 8, તો એક્સ બાર બરાબર મળ્યો આપણે 58। હવે 58 મળ્યો એ આપણો પોઈન્ટ વગરનો છે, તો આપણે આ એક જ ખાલી એક્સ બાર શોધીને આપણે ડિસાઈડ નથી કરી શકતા કે આપણે અહીંયા આગળ ચલો પોઈન્ટ વગરનો છે એટલે આપણે પહેલું સૂત્ર વાપરીએ કે બીજું સૂત્ર વાપરીએ તો એ આપણે ડિસાઈડ કરી શકતા નથી। તો આપણે અહીં વાય બાર પણ શોધવું પડશે, તો વાય નું ટોટલ આપણું આવ્યું સિગ્મા વાય 1153, તો વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, તો 1153 ભાગ્યા 8 કરશો 144.125 આપણે જવાબ મળે છે। તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક્સ બાર આપણો આવ્યો 58 અને વાય બાર આવ્યો આપણો 144.125, મતલબ કે એક પોઈન્ટ વગરનો છે, એક પોઈન્ટ વાળો છે વાય બાર। ત્યારે આપણે શું કરવાનું, તો જયારે પણ આપણે અહીંયા આગળ બંને માંથી, મેં તમને અહીંયા આગળ કીધું કે બંને માંથી જયારે પણ એક પણ પોઈન્ટ માં આવે ત્યારે આપણે ત્રીજા નંબરનું સૂત્ર વાપરવાનું છે, કેમ, કારણ કે બંને માંથી એક પોઈન્ટ માં છે અને એક્સ અને વાય ની કિંમત 30 થી બધી મોટી છે, એટલા માટે આપણે આજે ત્રીજા નંબરનું સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરવાનો
છે તો ત્રીજા નંબરનું સૂત્ર છે ઓલરેડી મેં અહીંયા આગળ લખેલું છે x બાર અને y બાર આપણે શોધ્યા પછી સૂત્ર અહીંયા આગળ છે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા √ માં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો કૌંસ બહાર સ્ક્વેર ગુણ્યા √ માં n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v નો કૌંસ બહાર સ્ક્વેર હવે અહીંયા આગળ આપણે જેમ બીજા નંબરનું સૂત્ર આપણે એપ્લાય કર્યું હતું ને એની અંદર જે કોલમ બનાવતા હતા એ જ રીતના અહીંયા આગળ આપણે કોલમ બનાવવાના છે પણ કોલમની અંદર થોડો ચેન્જ થશે તો પહેલા આપણે x y લખેલો છે અને બાજુમાં u કરીને કોલમ બનાવવાનું છે તો u બરાબર x - a આપણે શું લખીશું x - a તો x - a મતલબ શું x નું કોલમ તો ઓલરેડી આપણે જોડે છે એ જ કિંમત આપણે લખવાની છે પણ a મતલબ એઝ્યુમ મીન ધારેલો મધ્યક ધારેલો મધ્યક એટલે શું તો આપણે x બાર બરાબર 58 આવે છે તો આપણે અહીંયા તેને 58 પોઈન્ટ વગરનો છે ત્યારે પૂરેપૂરો પોઈન્ટ વગરનો જ લઈ લેવાનો તો આપણે 58 અહીંયા આગળ લઈ લેશું તો x માઇનસ 58 તો x ની એક એક કિંમતમાંથી આપણે 58 માઇનસ કરતા જઈશું જેમ કે 58 છે તો 58 માઇનસ 58 તો કેટલા થશે 0 55 માઇનસ 58 તો માઇનસ 3 65 માઇનસ 58 તો પ્લસ 7 તો એ રીતના 52 માઇનસ 58 તો માઇનસ 6 તો દરેક કિંમત આપણે x ની આ રીતના માઇનસ કરતા કરતા જવાનું છે તો દરેકની કિંમત આપણે મળશે અને એનું ટોટલ કરીશું તો આપણે સિગ્મા u મળશે પણ સિગ્મા u અહીંયા આગળ આપણે કેટલો જોવા મળે છે 0 આપણે આગળ પણ વાત થઈ હતી કે જ્યારે પહેલું સૂત્ર આપણે શીખ્યા પહેલા સૂત્રના આધારે એક્ઝામ્પલ ત્યારે મેં તમને કીધેલું કે x બાર જેટલો પણ આવ્યો એ પૂરેપૂરો જયારે પણ તમે અહીંયા આગળ લેશો તો તમારે ઓટોમેટિક અહીંયા આગળ એનો ટોટલ કેટલું આવશે 0 પણ પૂરેપૂરો x બાર લીધેલો હોવો જોઈએ હવે વાત કરું આગળ જે રીતના u ની ગણતરી કરી એ જ રીતના આપણે v ની ગણતરી કરવાની છે તો v બરાબર y માઇનસ b હવે y નો આપણે એ જ રીતના ગણતરી કરવાની છે y માઇનસ b તો અહીંયા આગળ ધારેલા મધ્યકને આ લોકો b લે છે અહીંયા આગળ a અને x ની અંદર a અને y ની અંદર b તો y માઇનસ અહીંયા આગળ આપણે જોઈ શકો છો y બાર 144.1 હવે દરેક જે આપણે અહીંયા આગળ b ની જગ્યાએ 144.125 લઈએ તો દરેક આપણા જે આન્સર છે બધા પોઈન્ટમાં આવે અને પોઈન્ટમાં આવવાના કારણે ભૂલ પડવાની શક્યતા વધારે રહેશે એટલા માટે આપણે આ ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો એની આજુબાજુની કિંમત તમે કોઈ પણ લઈ શકો છો જેમ કે અહીંયા કરે 144.125 છે તો ઘણા લોકો અહીંયા 145 પણ લઈ શકે y માઇનસ b ની જગ્યાએ 145 ઘણા લોકો 150 પણ લઈ શકે ઘણા લોકો 144 ની જગ્યાએ 140 પણ લઈ શકે એટલે કે નિયર અબાઉટ એની આજુબાજુની કોઈ પણ કિંમતો આપણે લઈ શકીએ છીએ પોઈન્ટ વગરની એટલા માટે આને કીધેલું છે ધારેલો મધ્યક આપણે પૂરેપૂરો જે મધ્યક આવ્યો એ મધ્યક અહીંયા આગળ લખતા નથી એટલે આપણે ધારેલો મધ્યક લઈએ છીએ પણ ખાસ દરેક વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ છે કે અહીંયા આગળ જે પણ આન્સર આવે એનાથી તમે ઓછો જો લેશો મધ્યક તો તમારે અહીંયા કને પ્લસમાં આન્સર આવશે તો બને ત્યાં સુધી ઓછો લેવાનો ટ્રાય કરજો 144 છે તો તમે 140 લઈ શકો છો 143 પણ લઈ શકો છો 42 પણ લઈ શકો છો 144 પણ લઈ શકો છો પણ અહીંયા આગળ મેં લીધો છે 150 હવે y માઇનસ 150 મતલબ કે 130 છે એમાંથી માઇનસ 150 કરશો એટલે કેટલા આવશે માઇનસ 20 150 માંથી માઇનસ 150 તો 0 150 માંથી 150 0 130 માંથી માઇનસ 150 તો માઇનસ 20 એ રીતના દરેકના આપણે માઇનસ કરવાના છે દરેક કિંમતના તો આપણે સિગ્મા વી મળશે માઇનસ 47 જેનું પણ આપણે ટોટલ કરીએ એનું નામ લખી દેવાનું એના આગળ સિગ્મા લગાવી દેવાનું હવે વાત કરીએ છીએ આપણે uv આપણા જોડે બંને રેડી છે તો હવે લખવાનું છે u નો સ્ક્વેર તો u નું કોલમ આપણા જોડે રેડી છે તો 0 નો સ્ક્વેર તો 0 થવાનું માઇનસ 3 નો સ્ક્વેર તો 9 થવાનું 7 નો સ્ક્વેર તો 7 ગુણ્યા 7 તો 49 થવાનું તો એ રીતના એનો સ્ક્વેર કરતા જવાનું છે આપણે દરેક કિંમતનો આપણે એ રીતના સ્ક્વેર કરીશું તો સ્ક્વેર કર્યા પછી અહીંયા આગળ આપણે u સ્ક્વેર મળશે મતલબ કે જે u નો જે આપણે જોડે એકલો u હતો એની જે પણ કિંમત આવે છે એનો સ્ક્વેર કરી અને એનું ટોટલ કરીશું તો આપણે સિગ્મા u નો સ્ક્વેર મળશે દરેક કિંમતનો આપણે સ્ક્વેર કરીશું ત્યારે તો એનો ટોટલ આપણે મળશે અહીંયા આગળ 314 પણ જે રીતના આપણે u નો સ્ક્વેર કર્યો એ જ રીતના v નો સ્ક્વેર કરવાનો છે તો v નો ઓલરેડી કોલમ આપણા જોડે રેડી છે તો એની અંદર જે પણ કિંમત છે એનો સ્ક્વેર કરતા જઈએ તો માઇનસ 20 ગુણ્યા માઇનસ 20 મતલબ કે 20 નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આન્સર આવશે આપણો 400 0 0 છે તે તો 0 જ રહેવાનું 0 નો સ્ક્વેર એટલે માઇનસ 20 ગુણ્યા માઇનસ 20 ફરીથી આવે તો 400 માઇનસ 10 ગુણ્યા માઇનસ 10 તો માઇનસ માઇનસ 10 થઈ જશે અને આન્સર આવશે આપણો 100
તો એ રીતના દરેક કિંમત જે છે આપણી એનું આપણે સ્ક્વેર કરવાનો છે v ના કોલમનો અને v ના કોલમનો સ્ક્વેર કર્યા પછી ટોટલ કરીશું એને કહેવાશે આપણે સિગ્મા v સ્ક્વેર અને એનો ટોટલ થાય છે 1089 હવે શું કરવાનું તો હવે આપણે ખાલી એક જ કોલમ બનાવવાનું છે h u v મતલબ કે u અને v બંનેનો જે છે એને આપણે ગુણાકાર કરવાનો છે તો આપણે જોડે u અને v જે કોલમ છે એનો ગુણાકાર કરીએ તો 0 - 20 તો 0 સાથે કોઈ પણ કિંમત ગુણાકાર કરીશું તો ઓલરેડી શું થઈ જવાની છે 0 0 થઈ જવાનું છે તો આપણે અહીં આગળ એ રીતના u v ની પહેલી કિંમત હતી 0 - 20 તો 0 - 3 - 0 તો એ પણ 0 થઈ જવાનું છે 7 - 0 તો 0 થઈ જવાનું છે - 6 - - 20 તો - શું થઈ જવાનું પ્લસ અને 6 - 20 કરશો એટલે 120 આપણો આન્સર આવશે 10 - 10 પણ બંને 10 માઇનસમાં છે -10 અને -10 તો ઓલરેડી શું થઈ જવાના પ્લસ અને એનો આન્સર આવશે 10 - 10 કરીશું તો 100 તો એ રીતના આપણે આ કિંમતોનો અહીંયા આગળ UV સાથે બંને કિંમતોનો ગુણાકાર કરી અને એનું જ્યારે પણ આપણે ટોટલ કરીશું ત્યારે એને કહેવાશે સિગ્મા UV સિગ્મા U નું U અને V બંનેનો ગુણાકારનો ટોટલ થાય છે 340 તો આપણે આ મેથડની અંદર કે જે ત્રીજા નંબરનું જે સૂત્ર છે એની અંદર આપણે આટલા જ કોલમ બનાવવા પડશે એક તો x અને y તો ઓલરેડી આપેલા હશે u અને v બનાવવાનું છે અને એના ઉપરથી u² v² v² અને u v નું ગુણાકાર હવે ઓલરેડી જેટલી પણ આપણે સૂત્રની અંદર જરૂર પડવાની છે એ દરેક અહીંયા આગળ આપણે જોડે અવેલેબલ છે જેમ કે અહીંયા આગળ આપણું સૂત્ર હતું એની અંદર આપણે હવે કિંમતો મૂકતા જઈએ કે r બરાબર n સિગ્મા u n તો ઓલરેડી આપણા જોડે છે કેટલી આપણે સંખ્યાઓ આપેલી છે તો 8 આપેલી છે તો અહીંયા આગળ લખીશું 8 સિગ્મા UV મતલબ કે સિગ્મા UV ગુણાકાર કરીને ટોટલ આપણે કેટલું મળ્યું 340 તો અહીંયા આગળ 340 લખીશું માઇનસ સિગ્મા U અને સિગ્મા V તો સિગ્મા U તો 0 છે અને સિગ્મા V છે -47 તો 0 લખશું અને કૌંસમાં -47 ભાગ્યા વર્ગમૂળની અંદર n સિગ્મા U નો સ્ક્વેર તો n તો આપણા જોડે 8 છે સિગ્મા U નો સ્ક્વેર આપણે કેટલો મળ્યો 314 તો 8 ગુણ્યા 314 કરીશું માઇનસ સિગ્મા યુ નો કૌંસની બહાર સ્ક્વેર સિગ્મા યુ આપણે મળ્યો તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ 0 તો 0 નો 0 લખી અને કૌંસની બહાર સ્ક્વેર લખવાનો છે આ ખાલી લખવા માટે આપણે અહીંયા આગળ માર્ક્સ માટે લખવાનો છે કારણ કે નહીં લખો તો માર્ક્સ કાપશે બાકી આપણે ખબર છે 0 એ 0 જ થઈ જવાનું છે પણ એ ખાસ લખવાનું અને ઉડાડી ના દેતા ડાયરેક્ટ છે તો 0 જ થઈ જવાનું છે તો એવું આપણે કરવાનું નથી હવે વાત કરીએ તો ગુણાકારમાં ફરીથી વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર v સ્ક્વેર આપણા જોડે હતો 1089 n આપણા જોડે છે 8 8 ગુણ્યા 1089 માઇનસ સિગ્મા v નો કૌંસની બહાર સ્ક્વેર તો એ આપણા જોડે છે -47 તો -47 લખી અને એનો આપણે સ્ક્વેર કરવાનો છે હવે ગુણાકાર કરીએ 8 ગુણ્યા 340 તો 8 ગુણ્યા 340 આપણે કરીશું તો આપણે જવાબ મળશે 2720 અને આ તો 0 ગુણ્યા -47 એટલે કે 0 સાથે આપણે ગુણાકાર કરીશું તો ઓલરેડી એ 0 થઈ જવાનું છે એટલે આપણા જોડે ફાઇનલ જે રકમ બચી એ છે આપણા જોડે 2720 2720 ભાગ્યા 8 ગુણ્યા 314 તો 2512 0 નો સ્ક્વેર 0 થઈ જશે હવે 0 લખવાની જરૂર નથી 8 ગુણ્યા 1089 તો 8712 અને -47 ગુણ્યા -47 કારણ કે સ્ક્વેર છે એટલે -- પ્લસ થઈ જશે તો 2209 આપણે અહીંયા આગળ મળશે અને એને 8712 માંથી માઇનસ કરીશું તો આપણે એનો આન્સર મળશે તો 2720 તો એમનેમ લખો ભાગ્યા 2512 એમનેમ જ આપણે લખવાનો છે અત્યારે એનું કશું રદ કરવાનું પણ 8712 -2209 એ માઇનસ કરીશું તો આપણે મળશે 6503 હવે શું કરવાનું છે તો 2720 એમને આપણે આગળ લઈ જવાના છે હવે આ બંને જે વર્ગમૂળમાં છે એનો પહેલા ગુણાકાર કરવાનો છે અને પછી જે જવાબ આવે એનો આપણે વર્ગમૂળ કાઢવાનો છે તો અહીંયા આગળ છે 2512 ગુણ્યા 6503 બંનેનો ગુણાકાર કરીશું તો આપણે જવાબ આવો મળશે એ આપણો વર્ગમૂળમાં જ લખવાનો છે એને તો આપણે જવાબ મળશે 16 33 55 36 એવો જવાબ આપણે મળશે તો હવે એને વર્ગમૂળ દબાવશો જ્યારે પણ તમે ત્યારે આ 2720 તો એમને આવ્યું પણ આનું વર્ગમૂળ તમારે આવશે 16 33 55 36 નું વર્ગમૂળ જ્યારે દબાવશો તો 4041.72 આપણા જોડે જવાબ આવશે હવે આપણે 2027 ને આપણે ભાગી શકીએ છીએ જ્યાં સુધી વર્ગમૂળ આપણે નીકળે નહીં ત્યાં સુધી આપણે જે કિંમત છે એને એમને જ લેવા દેવાની તો 2720 ભાગ્યા 4041.72 ભાગાકારમાં લખશો તો r = 0.67
તો આ રીતના આપણે આર સહસંબંધ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો ક્યારે એવું ત્રીજા નંબરનું સૂત્ર ઉપયોગ કરવાનો આવી ગયો x બાર અને y બાર બંનેમાંથી એક પોઈન્ટમાં હોય અથવા બંને પોઈન્ટમાં હોય અને x અને y ની કિંમત 30 થી મોટી હોય તો એવો જ એક એક્ઝામ્પલ તમને આજે હોમવર્કમાં આપવાનો છું અને એક્ઝામ્પલ છે હોમવર્ક છે તમારો એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 ની અંદર ક્વેશ્ચન નંબર 8 આના પછી આઠ નંબરનો ક્વેશ્ચન છે એ તમને આજે હું હોમવર્કમાં આપું છું અને એ ગણીને તમારે બધાએ મને પર્સનલી વોટ્સઅપ ની અંદર સેન્ડ કરવાનો છે અને કદાચ ક્યાંય ના સમજાયું હોય તો તમે બિંદાસ મને પૂછી શકો છો અને આ એક્ઝામ્પલ ગણી અને તમારે મને મૂકવાનું છે ઓકે થેન્ક યુ નમસ્તે